અત્યાર સુધી તમે નકલી માવા ઘી તેલ વગેરેના કૌભાંડો વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે આ બનાવટી ખોરાકની સૂચિમાં અમારા ખાદ્યને સ્વાદિષ્ટ બનાવવા માટે ખૂબ મહત્વની વસ્તુ પણ તેમાંથી બાકાત નહીં થઈ રહી. ઝડપીઓ ખોરાકમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા માટે થાય છે. શું છે આ ખાદ્ય પદાર્થ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. જીરું ખરીદતા પહેલા સાવધાન. જીરું કરી શકે છે બીમાર. નકલી જીરાનો થયો પર્દાફાશ. સમગ્ર વિશ્વમાં સ્પાઇસ સિટી તરીકેની ઓળખ ઉભી કરનાર મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરું બનાવવાનો કૌભાંડ સામે આવ્યું છે. ઊંઝાના ઉનાવા એઠોર રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક એસ્ટેટમાં બાતમીના આધારે ઉનાવા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રેડ કરી હતી. જે રેડમાં અંદાજિત 250 થી 300 મણ નકલી જીરું સહિત જીરું બનાવવાની સામગ્રી સ્થળ પરથી જપ્ત કરવામાં આવી. હાલ આ મામલે મૂળ માલિકની કોઈ ભાળ નથી મળી. અમને બાતમી આધારે કે અહીંયા ખાદ્ય જીરું બની રહ્યું છે એ હકીકત આધારે અમે અહીં જોયું તો અમને એવી શંકા ગઈ હતી. પછી આજે ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવીને અને એમના અમે બંને સાથે મળીને જોયું તો થોડું એવું લાગ્યું, એટલે હવે સેમ્પલ આધારે તપાસ આગળની થશે. ફેક્ટરી બાબતે હજી તપાસ ચાલુ, કોની ફેક્ટરી છે, કોનો માલ છે, અને જીરાની હજી ગણતરી ચાલુ છે. એમાં ગોળની રસી અને અમુક પાવડર મળ્યા છે અખાદ્ય. ઉનાવા એઠોર ગામ પર સિદ્ધિવિનાયક એસ્ટેટમાં વરિયારીમાંથી ડુપ્લિકેટ જીરું બનાવવાનું એક સ્કેન્ડલ પકડાયું છે. હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફૂડ એન્ડ ડ્રગ્સના ફૂડ સેફ્ટી ઓફિસરો સાથે અમે બધા હાજર છીએ અને આના જે ઓરિજિનલ માલિક હોય એની શોધખોળ ચાલુ છે. આની પ્રાથમિક માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટને મળેલ હતી અને અમને જાણ કરવાથી અમે કામગીરી માટે આવેલા છીએ. હાલમાં જીરું અને વરિયાળીની સિઝન શરૂ થઈ છે ત્યારે આ સિઝનમાં જીરુંનો ભાવ ઊંચો હોવાથી સસ્તી વરિયાળીને રંગ લગાવી અસલી જીરુંમાં ભેળસેળ કરી વરિયાળીને જીરું બનાવી વધુ નફો મેળવવામાં આવી રહ્યો છે. કારણ કે આ પ્રકારની ભેળસેળ માટે પ્રાઇસના લીધે જ થતું હોય છે. જીરુંનો ભાવ ઊંચો હોય છે, 3,000 કે 3,500 ભાવ હોય, જ્યારે વરિયાળીનો ભાવ 1,000 કે 1,200 રૂપિયા 20 કિલોના હોય. એના લીધે આ પ્રકારની ભેળસેળ થતી હોય છે. હાલમાં સ્થળ ઉપર જોવા જઈએ તો ઝીણી સાઈઝની વરિયાળી હોય એની પર બ્રાઉન પાવડર, ગોળની રસી વગેરે લગાડવાથી અને જીરું જેવો એનો કલર થઈ શકે અને એ પછી સૂકવી અને બનાવટી જીરું પ્રકારનું હાલમાં બનાવી રહ્યા છે અને એ જીરુંમાં મિક્સિંગમાં વપરાતું હોય છે. કાળા કારોબારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ભેળસેળ કરવામાં પાછા પડતા નથી. તેમના માટે લોકોના જીવનથી વધુ કિંમત પોતાના રૂપિયાની હોય છે, ત્યારે આવા તત્વો સામે તંત્ર કડકમાં કડક પગલાં લે તે જરૂરી છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.